વડોદરામાં પૂર સંકટ દરમિયાન નુકસાન વેઠનારા વેપારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે એટલે કે 12 સપ્ટેમ્બરે 5,000થી લઈને 85,000 સુધીની રોકડ સહાયની જાહેરાત કરી છે. સાથે જ માસિક 5 લાખ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને 7% દરે 20 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. જેંગે વડોદરા વેપાર એસોસિએશન, મધ્ય ગુજરાત વેપારી એસોસિએશન અને વીસીસીઆઈની બેઠક યોજાઈ, જેમાં સરકારના સહાય પેકેજના પરિપત્રનો વેપારીઓએ વિરોધ કરી આગામી ટૂંક સમયમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા વેપારી સંગઠન જણાવશે. તમારી સર્વેની ટીમમાં અમારા વડોદરાના 5 પ્રતિષ્ઠિત આગેવાનોને તમે સામેલ કરો, પણ ગઈકાલે જે સરકારનો પરિપત્ર આવ્યો એમાં આ બાબતમાં કોઈ ઉલ્લેખ નથી. અને સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે એમાંથી 80-90% વેપારીઓ સામેલ નહીં થાય, અસરગ્રસ્ત વેપારીઓ, એવું અમને આ મિનિટે લાગી રહ્યું છે. આના માટે અમે લોકો આજે સંગઠિત થઈ અને આ જે 5 મુદ્દાનો સરકારે પરિપત્ર મોકલ્યો છે એના માટે વિચાર વિમર્શ કરીને 5 મુદ્દામાં કયા કયા ચેન્જીસ કરવા અને સરકાર સામે શું રજૂઆત કરવી એનું આજે અમે લોકો એક આખું પ્લાન ઓફ એક્શન નક્કી કર્યો છે. એક આખું વ્હાઇટ પેપર તૈયાર કરેલું છે જેમાં આગામી દિવસોમાં અમે લોકો મુખ્યમંત્રીશ્રીને મળીશું, તાત્કાલિક રીતે મુખ્યમંત્રીશ્રીને મળીશું. અને અમારી જે રજૂઆત છે કે જે રજૂઆતમાં વડોદરાનો એકે એક અસરગ્રસ્ત વેપારી એમાં સામેલ થઈ જાય ને એને પૂરેપૂરું સારી રીતે વળતર મળે એના માટે અમે લોકો પ્રયત્નશીલ રહીશું. તમારા માધ્યમે વડોદરાના તમામ અસરગ્રસ્ત વેપારીઓને વિનંતી છે કે થોડોક સંયમ રાખજો. અમે લોકો તમારા માટે તનતોડ મહેનત કરી રહ્યા છીએ. આ સંગઠન અને સરકારશ્રી સાથે સેતુ બનાવીને આપણે જેટલી વધુમાં વધુ સહાય અને જેટલી વધુમાં વધુ મદદ અસરગ્રસ્ત વેપારીઓને મળે એના માટે અમે 100% પ્રયત્નશીલ છે. અમે સરકારને કહીએ છીએ કે અમારા 5 પ્રતિનિધિને તમારામાં સામેલ કરો જેથી તમારી સહાય પ્રામાણિકતાપૂર્વક, પારદર્શકપૂર્વક દરેકે દરેક વેપારીઓને મળી શકે. ફરી એક વખત આપ સૌની ચેનલને ખૂબ ખૂબ આભાર કે છેલ્લા 15 દિવસથી અમારી વેપારીઓની વેદનાને તમે પ્રજા સુધી પહોંચાડી છે માટે આપ સૌ ચેનલ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વેપાર વિકાસ એસોસિએશન, મધ્ય ગુજરાત વેપારી મહાજન મંડળ, હાથીખાના બજાર, FMCG, આ લોકોની એક એવી લાગણી હતી કે VCCI પણ જોડાય. VCCI એટલા માટે જોડાયું છે કે મકરપુરા GIDC એ કોર્પોરેશનમાં સમાવિષ્ટ એરિયા છે અને એમાં 4,500 ઉદ્યોગો છે. ખૂબ દુઃખની વાત છે કે ઉદ્યોગો માટે કોઈ પણ પેકેજની જાહેરાત નથી થઈ. અમારી સ્પષ્ટ રજૂઆત અને માંગણી એવી છે કે ઉદ્યોગો માટે તમારે કંઈક ને કંઈક વિચારવું પડશે અને ઉદ્યોગોની લાગણી અને માંગણી બંને છે, ઉદ્યોગો માટે તમારે કંઈક પેકેજ જાહેર કરવું જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી છે. વડોદરામાં જે રેલ આવી એમાં છેલ્લા 15 દિવસથી બધા શહેરને બધાને ખબર છે કેટલો બધો વિરોધ ફાટી નીકળ્યો છે કે હવે કોઈના ઉપર વિશ્વાસ રહ્યો નથી. અમે લોકો વડોદરા ચેમ્બર કોમર્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝ સાથે સમગ્ર બધા વેપારી કે એસોસિએશન સાથે બધા એસોસિએશન ભેગા થયા હતા. આજે જે ગઈકાલે પરિપત્રક બહાર પાડી મદદ કરવા માટેનું, એમાં અમુક નિયમો અમને બિલકુલ મંજૂર છે નહીં, એની માટે આજે બધા ભેગા થયા અને સખત વિરોધ કર્યો છે કે નાના મોટા વેપારી, જે નાના વેપારી છે એને પણ મદદ મળે, GST માંગણી ન કરે. અને ઇન્ડસ્ટ્રીમાં તો બધું નામ દીધવામાં આવ્યું જ નથી, ઇન્ડસ્ટ્રીમાં પણ બિચારા બરબાદ થઈ ગયા છે, એને પણ મદદ મળે. અને ખાસ અમે માગણી કરી છે કે શહેરના ગરીબોના મકાનો બધા નષ્ટ થઈ ગયા છે, બિચારા બરબાદ થઈ ગયા છે, એમને એ લોકોને 1 વર્ષ માટે કરવેરો માફ કરે અને તાત્કાલિક મદદ કરે એવી માગણી કરવામાં આવી છે. અને જો એનો નિકાલ નહીં આવે તો અમે બધા ભેગા થઈને ટૂંક સમયમાં ચીફ મિનિસ્ટરની સાથે મળવા જવાના છે અને એનો નિકાલ તાત્કાલિક આવે. વડોદરા શહેર આ 12 ઇંચના વરસાદમાં 25 ઇંચ વરસાદ ન પડે એવી હાલતમાં વડોદરા શહેરની હાલત બહુ ખરાબ થઈ છે. છેલ્લા 50 વર્ષમાં એવી હાલત જોઈ નથી અને તાત્કાલિક વડોદરા શહેરને ઊભો કરે એની માટે અમે બધા ભેગા થઈને નમ્ર વિનંતી કરી છે. VCCI સાથે બધી અમારી 5 એસોસિએશનની બેઠક થઈ છે. એ બેઠકમાં એ નિર્ણય લેવામાં આવ્યો છે તાત્કાલિક ધોરણે અમે એક તો CMને મળવા ગાંધીનગર જવાના છે ને જે કાલે પરિપત્ર આવ્યું એ પરિપત્રથી અમે ખુશ નથી. એ પરિપત્રને બાબતમાં અમે CMને મળવાના છે અને જે બી સંગઠન બનાવે, જે પૈસા ફાળવ્યા છે એમાં એ 5 જણની વેપારી એસોસિએશનમાંથી 5 જણની નિયુક્તિ કરે તાકી દરેક વેપારી સુધી સહી પૈસા પહોંચે. અમારે અમે કોઈ ખોટા પૈસા જોઈતા નથી, પણ દરેક વેપારી ઇન્ડસ્ટ્રી જેને બી નુકસાન થયું છે એને બધાને પૈસા મળવા જોઈએ. આમ પબ્લિકને વેરો માફ થવો જોઈએ, જે પબ્લિક
પાણીમાં 7-7 દિવસ અંદર રહી છે, દૂધ પાણીથી તરસી છે, એને કશું મળ્યું નથી. એ લોકોને વેરો તો સખ્ત માફ થવો જોઈએ, ને જે લોનની મર્યાદા રાખી છે એની મર્યાદા ન હોવી જોઈએ, ને નવી લોન મળે એનો વ્યાજ માફી જોઈએ છે. એની માટે અમે સીએમ સાહેબને મળવા જવાના છે, અમારો પરિપત્ર ત્યાં થઈ રહ્યું છે, એટલે તાત્કાલિક ધોરણે અમે સીએમને મળીએ એવું અમારી ઈચ્છા છે.